એટલે હું આજ હવેરમાં ડીમાર્ટ મોલે વિડીયો બનાવવા ગયો હતો અને કેવું થયું ખબર મારી યાર, અડધાથી પોણો મોલ આખો અમે કવર જ કરી લીધો. પછી એક જણો માયદો આવ્યો ને મને કે સર આપ ઇધર વિડીયો નહીં ઉતાર શકતી, અલાઉડ નહીં હે. મેં કીધું સારું ભાઈ સારું, બીજું શું, બંધ કરી દીધો, બંધ કરી દીધો વિડીયો. સર પણ તો એને મારી પાસે વિડીયો ડિલીટ મરાયો. તો સર વો જો આપને ઉતારાય વો બી આપ ડિલીટ કરી દીજીએ. કર દિયા તારા વિડીયો ડિલીટ કરી દિયા ભાઈ. પણ તોય રિસાયકલ બિન દગો કરી ગયો, રિસાયકલ બિન દગો કરી ગયો એને. અરે સાલે રિસાયકલ બિન માં બધા વિડીયો આવી ગયા અને બધા વિડીયો મેં રિકવર કરી લીધા. અને યા ઇલીગલી હું વિડીયો અપલોડ કરીશ. એવું ક્યાં નોટિસ નથી મારી કે તમે વિડીયો ન ઉતારી શકો, ન મૂકી શકો, બરાબર? હારું વાળો બરોબર. જો ભાઈ તમને વિડીયો ગમે તો ચેનલમાં એક કામ કરજો, લાલ બટન દબાવી દેજો, જોડાઈ જાયજો. અને વિડીયો ન ગમે તો ન ગમે, બીજું શું ભાઈ આમાં કંઈ કરી ન ગયો, બરાબર છે? હારું વાળો બરોબર. તમે વિડીયો જોવો, એક કામ કરો. જો ભાઈ લોકો, સુરેન્દ્રનગરમાં ડીમાર્ટ મોલ ખુલી ગયો છે અને પહેલાં જ દિવસે બધાને ખબર પડી, એટલે બધાએ હોડીઓ બોડીઓ બનાવીને એટલા બધા જણે અહીંયા પહોંચી ગયા, એટલે ગરદી કરી નાખી. પછી મારે અહીંયા વિડીયો ઉતારવા જવાનું નહીં, પણ અત્યારે હું ફરીથી વિડીયો ઉતારવા આવ્યો છું અહીંયા. તો પહેલાં જ એન્ટર થાય એટલે તમારું મોઢું મીઠું કરાવી નાખે છે ડીમાર્ટવાળા. એટલે સમજ્યા, બિસ્કીટનો વિભાગ આમ દેશીમાં કહું તો, એટલે ગુલાબજાંબુ નથી મૂકા, બિસ્કીટનો વિભાગ. અને ડાબી બાજુ તમે જોવો તો એ ચા છે અને સામે એન્ટરનો દરવાજો જ્યાંથી હું તારે અંદર આવ્યો, બરાબર. આ બધી જ કંપનીના, બધી જ એ ટુ ઝેડ કંપનીના બિસ્કીટ, એટલે એ ટુ ઝેડ આવતી હશે કે નહીં આવતી ખબર નહીં, પણ એ ટુ ઝેડ કંપનીના બિસ્કીટ મૂકી દીધા છે અહીંયા. એક મને લાગ્યું નહીં કે કઈ કંપની મારા ધ્યાનમાં આવ્યું એમાં નથી, એમ સમજ્યા. એટલે અમુક હજી ખાના ખાલી છે, મને લાગે આવશે થોડાક દીમાં. આ રીતનો કંઈક આખા આખો અંદરથી મોલ લાગે છે, એકદમ ચકાચક. જે અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર બધે જે મોલ હોય છે જે પ્રકારના, એ જ પ્રકારનો મોલ છે, કાંઈ નવાય નથી આમાં, બરાબર છે. અને જો અહીંયા તમે જો, એટલે ખોખા પડ્યા છે ને, ખાંડ હતી ને, આ બધી દાળ છે ને, ચા શું કહેવાય, મગ ને આવું બધું, આ બધું જાય આપણને ખબર ન પડે, પણ આમાં તમને તમને જે દેખાય એ ભાવ લખેલા છે. આમાં બધા આયથી લેતા હતા, આમાં આયથી ઓલા લઈને ભરતા હતા. જો ચોખા પડ્યા, ચણા લોટ પડ્યો, આ ભજીયા યાદ આવી ગયા. પણ જો અલગ અલગ જાતના ચોખા પડેલા છે, બાસમતી અને ખીચડી, અને અલગ અલગ પ્રકારના, પાછા પ્રકારના, મને બે જ પ્રકાર ખબર હતી. અને જો આ આખે ઓખો આ જે દેખાય છે આવડું, હા આ બધું આ પેકિંગવાળી જે કોઈ પણ વસ્તુ આવે, મીઠું આવે કે લોટ આવે કે કોઈ પણ પ્રકારનું પેકિંગવાળું જે આવે ને, આ ઘોડામાં પડ્યું, સમજ્યા. બધે બધું પેકિંગવાળું, આ ફોર્ચ્યુન કંપનીના બધી, જો આ બધી આપણે ખબર છે ને, આપણે ખાલી ફોર્ચ્યુન સાંભળ્યું, જો આ મમરાની ઠેલી પીડી થાય તમારે જોતી હોય. અને જો આ ટાટા નમક પડ્યું છે, એક ટાટા નમક લાઇટ છે ને, એક ટાટા નમક ઓરિજિનલ. આ આખે આખો વિભાગ મોંઘા માણાનો હોય, કેમ કે આ બધું સૂકા મેવાનો વિભાગ. અને આ જો અથાણા પડ્યા હોય, બરાબર, દેશી માણસો માટે અથાણા, આ બધા રેડીમેડ અથાણા છે. અને આ તો ખબર નહીં પાપડ લાગે છે, પાપડ છે, બરાબર, આ સોરી. અને આ આખે આખા ચાર પાંચ જાતના ગોળ પડ્યા, જો પાંચ, ચારથી પાંચ પ્રકારના ગોળ પડ્યા છે. અને આ આ જમણી બાજુ જેટલું દેખાય બધું તીખું તમ તમ, તો ભાઈ એકદમ ગરમ મસાલો ને એમ કહેવાય કે રામદેવ મસાલો ને હળદર ને બધું જમણી બાજુનો આખો આખો ઘોડો જ આ હળદર નહોતો. અને આખે આખો ડાબી બાજુનો ઘોડો છે, એમાં બધા પેકેટ પડ્યા છે, સમજ્યા. ઘરે બનાવવાની વાનગી, તમે તૈયાર પેકેટ લાવો ને ઘરે બનાવવાની હોય, સમજ્યા, ગુલાબજાંબુ હોય કેવું બધું હોય એવું. અને આમાં જો જમણી બાજુ જો આ બધા દેખાય છે, આ પાણીપુરી મસાલા ને પાઉંભાજી મસાલાનો, આ હા હા આ બધું યાદ આવી ગયું. પણ આ ડાબી બાજુ તમે જુઓ, અથાણા પડ્યા છે, આ લીજત પાપડ પડ્યા છે. આ બધા ભાવ તમને જે દેખાય છે, તમને તમે અહીંયા જાઓ એટલે તમને વધારે આઈડિયા આવશે, આમાં તો શું તમને આઈડિયા આવવાનો. અને જો અહીંયા આપણે આ આખો તેલનો વિભાગ છે, જે મારા માટે સૌથી આમ કહેવાય કે ઇમ્પોર્ટન્ટ હતો, કેમ કે હું તેલ લેવા ગયો હતો, એટલે ઓલું કહેવાય ને તેલ લેવા જાય, એ નહીં લેવા નહીં. જો આ કલરે કલરનો વિભાગ, અલગ અલગ કલરના ડબ્બા પડ્યા જો, અને જમણી બાજુ મોટા ડબ્બા, અને આ ડાબી બાજુ બધા પાંચ પાંચ લીટરના નાના નાના ડબલા, બરાબર છે. ઉપર પાંચ લીટરના ડબ્બા છે, બે થી ત્રણ ખાનામાં, ને નીચેના બે ખાનામાં જે કહેવાય કે એક એક લીટરને જે પાઉચ છે, અમુકમાં આયરે ફ્રી આવતા હોય છે ને, અમુકમાં આયરે ફ્રી નથી આવતા, અમુક અમની ભિખારી જેવી આવું ફ્રી નથી દેતી, અમુક ફ્રી દે છે. એટલે એ એમ થાય લૂંટી લેતા હોય તે બીજી રીતે લૂંટી લેતા કે મફત મેં જા લઈ જાઓ, હાલો સફો લાયર એક પાઉચ ફ્રી તમે તારે દીધું, જાઓ તમને એમ ન હોય, બધા ખોટી ના જોઈએ, પણ તોય તે પણ એક ફ્રી પાઉચ આપે એટલે હું આપણને અનેરો આનંદ થાય. એમ ડબ્બામાં છ લીટર આપી દે તો મજા નથી, સમજ્યા. પાંચ લીટરનો એક ઓલું ડબ્બો આપે અને એક લીટરનું પાઉચ ફ્રી આપે, એટલે અલગ જ અનેરો આનંદ આવે ગુજરાતી, સમજે કે એ હાલો હાલો ફ્રી મળ્યું, ફ્રી મળ્યું, એમ સમજા. અને જો અત્યારે હું સફોલાનું જ ફ્રી પાઉચ ગોતું છું, કેમ કે મેં સફોલાનું જ તેલનો ડબ્બો લીધો છે. અને આ જો ભૂલથી કે બીજી કંપનીનું પાઉચ ઉપડી ગયું મારાથી, સન પ્રાઇડ કે એવું કંઈ કંપની છે. સફોલાનું પાઉચ ગોતતા મને પરસેવો વળી ગયો, બોલો. સફોલાના ડબલાની નીચે સફોલાનું પાઉચ જ નથી પડ્યું, આઘું મૂક્યું છે, ખબર નથી પડતી. આ એક ગોઠવણીની આ ભૂલ કહેવાય આમની, સમજ્યા. કોણ જવાબદાર છે આના માટે, મોદી સરકાર?
આમાં જો સામે લિફ્ટ છે તમારે બીજા માળે જવું હોય તો, એટલે આપણે કંઈ કામ નથી બીજા માળે જઈને આપણે સીડી ચડીને જવાનું. એક માળમાં શું યાર, હવે આ ખોટા યાર લિફ્ટ કોણ જશે એવું અહીંયા લિફ્ટમાં ચડી જાવ. જો આ બધા ટમેટો સોસ ને એવા બધા ખાટા મીઠા સોસ બોટલ ને પાઉટ ને જે જોતું હોય એ એકદમ બધે બધું રેડીમેડ. જો આખે આખો ઉપરથી નીચે લઈને તમે જોવો એટલે સુકામ એવાનો વિભાગ છે પાછો. એમ જાણે જમણી બાજુ નકરી મેગીઓ પડીશ અને ડાબી બાજુ નકરા જે કહેવાય કે સોસ ને જામ ને ઓલા ચાઇનીઝ સોસ ને ચીલી સોસ ને સોયા સોસ ને એવા બધા સોસ ને જમણી બાજુ બધી જ કંપનીની મેગીઓ અલગ અલગ જાતની મૂકી દીધી. યુપી મેગીન, હાદી મેગીન, પછી કંઈક હમણાં કંઈક પાર્લેવાળા કાઢી ને એ બધી અલગ અલગ પ્રકારની મેગીઓ મૂકી દીધી. અને આ બધું જુઓ ઓલો ઓટ્સ ને પાસ્તા ને નૂડલ્સ ને ઓહો ડાબી બાજુ જમાવટ જ છે એમ તો, કંઈ ઘટે એવું તો છે જ નહીં. આ બધું મેગી મસાલાનું પેકેટ ને બધું પડ્યું છે. હવે આ વિડીયો આ આખા આખા તમને જે દેખાય ને બધા કાઉન્ટર એમ જ્યાં દૂર દૂર જુઓ કેટલા બધા કાઉન્ટર છે. અને જે આ વિડીયો છે ને બધો મેં ઉતાર્યો ને બધું ગેરકાયદેસર વિડીયો છે એવું એક ભાઈનું કહેવું હતું અહીંયાના, એટલે હમણાં મને એ વિડીયો બંધાઈ કરાવી દીધી. પણ તોય જેટલો ઉતરો એટલો વિડીયો મેં ઉતારી લીધો છે બરાબર અત્યારે. અને જો આ જે છે એ આખે આખું અગરબત્તી જેને કહેવાય કે અને જે દીવાની વાઇટું ને એવું બધું સમજ્યા ભક્તિ માટે આ વિભાગ છે સમજી લો ને, ખાલી ભક્તિ કરવા માટે. અને નીચે જો ચાની એક કહેવાય કે કપ હતા, વચ્ચે ડીસું અને ઉપર જે છે એલ્યુમિનિયમ ફોઇલ છે એવું નથી ગરમ ખાવાને ગરમ રાખતા. અને જો એટલું બધું તમે જમી લીધું પછી જમણી બાજુ તમે જુઓ એટલે ટીસ્યુ પેપર હાથ ધોવા માટે બરાબર. આ બધું ઉપર ટીસ્યુ પેપર નીચે ઉપરથી લઈને નીચે સુધી આ બધે બધા ગોળ ને ચોરસ ને બધા ટીસ્યુ પીડ્યા. અને આ બાજુ જે છે વિભાગ એની આપણે આપણે કંઈ લેવા દેવાનું બરાબર છે. કેમ કે આ બાજુનો વિભાગ છે સ્ટેશનરીનો વિભાગ. આપણે ક્યાંયથી આરામ જો ત્યાંથી કોઈ સ્ટેશનરી આપણામાં જ લેવાનું હોય તો, પણ તોય ત્યાં તો તમને દેખાડવાનું મારો ફરજ બને છે. બાકી હમણાં વિડીયો ઓલો બંધ જ કરાવી દેવાનો છે એ મને ખબર જ છે બોલો. અને અત્યારે કોરોનામાં સૌથી વધુ જરૂરી વસ્તુ તમે જુઓ તો આ છે આપણા માટે ભાઈ સેનેટાઈઝર. નાખો એક ઘોડો મીકો છે અને સેનેટાઈઝર ઉપરથી નીચે લઈ સેનેટાઈઝર સેનેટાઈઝર. અને જો વિવેલ કંપનીના અને ડવ કંપનીના અને જો સાબુ મીકાઈ જુઓ તમે ખાલી એક ધારામાં બોક્સ છે બોક્સ એટલે આવી રીતના જ મૂકે છે. અને ઉપર જો નિવિયાના બોડી વોશે પડ્યા છે ઉપર ચાર પાંચ અલગ અલગ કલરના છે એમાં અલગ અલગ કંઈક હશે ટેસ્ટ બેસ્ટ. ટેસ્ટ તો ખાવાનું તો હોય ને સોરી, આખે આખો ઘોડો એવો કલરિંગ કલરિંગ ભર્યો હતો ને ચટક પટક કલર આવી રહ્યો. મજા આવી ગઈ એમ જોવાની. બધી કંપનીના હાબુ આમ આવી ગયા છે મેક્સિમમ. આનાથી અલગ કંપનીના હાબુ તમે નાતા હોય તો પછી તમને મેડિકલ સ્ટોરે મળે ભાઈ. હજુ આ પ્લાસ્ટિકના ડબલા ડુબલી પડ્યા છે. અહીંથી કોઈ બી પ્લાસ્ટિકના ડબલા ડુબલી લેવાની હોય આ બહુ મોંઘા પડે એના કરતાં પ્લાસ્ટિકની દુકાને સસ્તા પડે. પણ તો હું તો તમને દેખાડવું મારું ફરજમાં આવે છે. સામે જો વચ્ચે વચ્ચે હાબુનો ઢગલો કર્યો છે. અને જો સામે જોઈએ સીડી દેખાણી એ સીડી ઉપર જવા માટેની છો ભાઈ એ કહેવાને એક મારે રહી ગયું હતું. અને જો આ બોટલો બહુ જ આ લાઇટમાં બોટલો બહુ જ મસ્ત લાગે છે સમજ્યા. પણ ઘરે જઈને બહુ સારી ન લાગી. હમણાં જોજો એલો વિડીયો બંધ કરાવી દીધો, એ વિડીયો બંધ કરાવી દીધો બરાબર. જો અહીંથી એને માણસે મારો આવીને વિડીયો બંધ કરાવી દીધો ભાઈ તમે વિડીયો મોલમાં ઉતારી શકો નહીં એટલે માટે મારે અહીંથી વિડીયો બંધ કરવો પડ્યો. પણ હું ભવિષ્યમાં ક્યારેક ને ક્યારેક તમારા માટે આખે આખો વિડીયો લેતો જઈશ બરાબર છે. પાકા ભાઈ છે તમતા તમારા માટે ભાઈ. હા બસ જો અહીંયા જોયું ને અહીંયા એ જણો આવીને મને કહે સારા વિડીયો નહીં ઉતાર શકતે અહીંયા જ આવ્યો સમજ્યા. અહીં સુધીનો વિડીયો તો મસ્ત સ્મૂથ જતો હતો પણ અહીંયા આવીને મારે વિડીયો બંધ કરી દીધો. પણ તમને તોય વિડીયો અહીંયા સુધીનો વિડીયો કેવો લાગ્યો બરાબર છે જરા કોમેન્ટ કોમેન્ટ કરો યાર. મને ખબર પડે કેવા વિડીયો લાગે છે મારા બરાબર. કોમેન્ટ કરજો અને વિડીયોને લાઈક કરવાનું તો ભૂલાય જ નહીં હો ભાઈ. અને ચેનલમાં તો જોડાવું ન જોડાવું તમારી મરજી છે ભાઈ. હું કંઈ નોકરી બરાબર બધું તમારે હાથમાં જે ભાઈ તમારે કરવું એ કરો નોકરી નોકરો બરાબર. બીજું શું કરીએ યાર આપણે તમને કંઈ કંઈ થાકી ગયા યાર. હારવાલો બરાબર મળ્યા તો પછી હવે એકાદા નવા વિડીયોમાં આપણે અંદર પૂરો મોલ તમને દેખાડશું. જો ભવિષ્યમાં તમદાર અત્યારે એટલે ભવિષ્ય એટલે ચાર પાંચ દિવસ અંદર ફરી તમને મોલ દેખાડું પૂરેપૂરો મોલ દેખાડીશ અંદર. હજી તેમાં કપડાની દુકાન એટલે કપડા મોલમાં દુકાન કે દીધી ખુલ્લો મળ્યા. કપડાનો વિભાગ છે પછી બૂટનો વિભાગ છે ચપ્પલનો વિભાગ છે આવા ઘણા ઘણા વિભાગ છે સમજ્યા. થોડાક જ ધીમા ફરીથી હું તમને બધું રેડી રેડી દેખાડી દઈશ બરોબર છે. વાળજો મારા ઓ ભાઈ હરવાળો બરોબર. તમને હું મળ્યો નવા વિડીયોમાં. આ વિડીયોને એક લાઈક કરતા જજો. ઓ સોરી ડિસલાઈક કરતા સોરી લાઈક કરતા જજો બરોબર છે. મળ્યા આપણે તમને નવા વિડીયોમાં. એટલે આ વિડીયો લીગલ છે હવે મારા ઉપર કોઈ કેસ ન કરી દેતા. હરવાળો બરોબર. બાય બાય ટાટા ટેક કેર સી યુ. મોજ કરો ભાઈ અને મોજ કરાવો.